જામનગર એલસીબીએ જામનગર નજીક શેખપાટ ગામના પાટિયા પાસેથી એક બિનવારસુ કારમાંથી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રૂપિયા 66,400 કિંમતની અંગ્રેજી શરાબની 202 બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને શરાબના જથ્થા સહિત કુલ રૂપિયા 4.5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસે કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં આહિર વિદ્યાર્થી ભવનમાં દોડતી વખતે એક યુવાન ઢળી પડ્યો હતો. હાર્ટ એટેકને કારણે યુવાનનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક ભરૂડિયા ગામના સરપંચનો પુત્ર હોવાની તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ કોરોનાંતિકાથી ફરી એક વખત યુવાનોમાં હાર્ટ એટેકના જોખમની ચર્ચા જાગી છે. જામનગર જિલ્લાના જામજોધપુર પંથકના સમાણા ગામે ધુનાનેસ પાસે ગઢવી પરિવારના નેસમાં ઘોડિયામાં સૂતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેજાભાઈ ગઢવીએ દીપડા પર પ્રહાર કરવાનો પ્રયાસ કરતા દીપડો નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આગામી 29/9/2024 ને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે જલારામ બાપાના પવિત્ર ધામ વીરપુર ખાતે એક સમગ્ર ગુજરાતના લોહાણા સમાજનું, અખિલ ગુજરાત લોહાણા સમાજનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે. એ પહેલા અખિલ ગુજરાતની એક જનરલ બોર્ડ સભા છે, એમાં મુદ્દાઓ એજન્ડા વાઇઝ એની ચર્ચા થશે, નિર્ણય થશે અને પછી નવા પ્રમુખ તરીકે ની વરણી થશે. એ સંમેલન છે, એ વર્ણી બાદ એ સંમેલન પહેલી વાર ગુજરાતમાં થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનો બાળકો ઉપસ્થિત રહેવાના છે. અને આ સંમેલનની અંદર સમાજને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જાઓ, સમાજને એક તાંતણે બાંધી અને વિશ્વભરમાં સમાજની ઓળખાણ લઈએ અને વિશ્વની સંસ્થા સાથે સાથે મળી અને સમાજ કામ કરે એના માટેના પ્રયાસો છે. અને સમાજને જ્યારે એક તાંતણે બાંધવાની વાત આવે ત્યારે આ સંમેલન ખૂબ જરૂરી છે અને આમાં અનેક લોકો ઉપસ્થિત રહેવાના છે, મહાનુભાવો. આ અને એમાં સર્વે ગુજરાતના લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોને હું ફરીથી આ તકે મીડિયા સમક્ષ આમંત્રણ આપું છું કે આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. ગુજરાતના બધા માજનો રહેવાના છે અને ખાસ વીરપુર લોહાણા માજનનો હું અહીં આભાર માનું છું કે એમને આ જલારામ બાપાના ધામમાં આ સંમેલન કરવા માટેની સહમતિ આપી, અમને ખંભે ખંભા મિલાવી અને નરેશભાઈ અને પ્રમુખશ્રી રસિક બાપાએ પણ આશીર્વાદ આપેલા છે. અને જલારામ બાપાના આશીર્વાદ માટે અમે પહેલા પણ ગયા હતા, હજી પણ સંમેલન પહેલા આશીર્વાદ લેશું જલારામ બાપાના અને જલારામ બાપાને પ્રાર્થના કરશું કે જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને જ્ઞાતિને આ બંને સંસ્થાઓને સાથે લઈને ચાલશું. ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ હશે તો નવી સંસ્થાની રચના કરશું, પણ સમાજ કેવી રીતે એક આવતા વર્ષોમાં જળવાઈ રહે એના માટેના તમામ પ્રયત્નો બધા સમાજના આગેવાનોને માજનોને સાથે રાખીને કરવામાં આવશે. આ તકે હું મીડિયાના તમામ પત્રકાર મિત્રોનો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું આ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.